નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. મંતવ્યની મહાચર્ચામાં આજે આપણે વાત કરવી છે વર્ષ 2019ના જે લેખાનુદાન છે ગુજરાત સરકારનું, તેની આપણે વાત કરવી છે. ચાર મહિના માટેનું આ જે બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, કુલ મળીને જો વાત કરવામાં આવે તો એક સાર્વત્રિક તમામ સેક્ટરને લાભ થાય તે પ્રકારનું આ બજેટની જોગવાઈ કરવામાં આવી છે તેવું સરકારનું કહેવું છે. ત્યારે 64,255 કરોડનું આ બજેટ છે અને તેનાથી કયા ક્ષેત્રમાં કેટલો ફાયદો થશે તો તે જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. તો આ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે ત્યારે મહત્વની બાબત એ છે કે નીતિન પટેલ જે અત્યારે નાયબ મુખ્યમંત્રી અને સાથે સાથે આપણા ગુજરાતના નાણામંત્રી છે, તેમનું આ છઠ્ઠું બજેટ છે અને છઠ્ઠા બજેટમાં ખાસ કરીને કયા કયા પ્રકારની રાહત આપવામાં આવી છે, કયા કયા પ્રકારના કર નાખવામાં આવ્યા છે, શહેરીજનોની સુખાકારીમાં કઈ રીતે વધારો થશે તો ગ્રામીણ જીવનમાં કઈ રીતે બદલાવ આવશે, આ તમામ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચાની જ્યારે આપણે શરૂઆત કરવી છે ત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે કોણ કોણ છે, સૌપ્રથમ તેઓનો પરિચય આપણે કેળવી લઈએ. સૌપ્રથમ વાત કરીએ તો ડોક્ટર શ્રદ્ધા રાજપૂત આપણી સાથે છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એચ કે ડાભી સાહેબ કે જેઓ કોંગ્રેસના નેતા છે, ડાભી સાહેબ આપનું પણ હાર્દિક સ્વાગત છે. રાજકીય વિશ્લેષક તરીકે વાસુદેવ પટેલ આપણી સાથે છે, વાસુદેવભાઈ આપનું હાર્દિક સ્વાગત. મહિલાઓ માટે પણ એવી ઘણી જોગવાઈ કરવામાં આવી છે ત્યારે મહિલા શિક્ષિકા આપણી સાથે છે માનસી શાહ, અને તેઓનું પણ આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. માનસીજી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સરજુ મહેતા આપણી સાથે છે. સરજુજી આપનું પણ હાર્દિક સ્વાગત છે. આગળ વાત કરીએ, આર્થિક નિષ્ણાત દીપા અખલાણી આપણી સાથે છે. દીપાજી આપનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે વાત કરીએ ઉદ્યોગપતિ એવા શૈલેષ પટવારીજી આપણી સાથે છે. શૈલેષભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે. જે જુદા જુદા નિષ્ણાત છે તેમને જો ચર્ચાની આપણે શરૂઆત કરી છે, સૌથી પ્રથમ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત પાસે આપણે જઈશું. શ્રદ્ધાજી, મહત્વની બાબત એ છે કે આજના જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે નીતિનભાઈ પટેલ તરફથી, આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારનો દાવો છે કે સર્વગ્રાહી બજેટ છે કે જેમાં તમામ લોકોને રાહત મળે તેવા પાસાનો પણ તેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ અંગે આપની પ્રતિક્રિયા શું છે? સૌપ્રથમ તો આ લેખાનુદાન છે, આગામી 4 મહિના પછી ફૂલ ફ્લેજ બજેટ રજૂ કરવામાં આવશે, કારણ કે આ લોકસભાની ચૂંટણી છે અને એના પહેલાં લેખાનુદાન આપવામાં આવ્યું છે, જેની અંદર સૌથી સર્વગ્રાહીની અંદર ખેડૂતો, મહિલાઓ અને રોજગારી. તો રોજગારીની અંદર જે મને સ્પર્શે એવું છે અને ડેવલપમેન્ટ સેક્ટરમાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળું કામ છે કે જે એમણે કીધું છે કે નર્મદા જે છે એ આપણો આદિવાસી પટ્ટો છે. પણ આજે કહેતા ખૂબ આનંદ થાય છે કે જે વિશ્વના ફલક ઉપર આપણે જ્યારે ગૂગલ સર્ચ કરીએ વોટ ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે તમને તરત જ ખબર પડી કે નર્મદા ડિસ્ટ્રિક્ટ આદિવાસી ડિસ્ટ્રિક્ટ, અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે જે પ્રવાસન થશે અને પ્રવાસનથી જે ઇનડાયરેક્ટ રોજગારીની તકો ઉત્પન્ન થશે, અને ત્યાંના જે મેઇન આદિવાસી પટ્ટાના લોકો છે એમની પણ ત્યાંની લોકલની ચીજ જરૂરની વસ્તુઓ છે, જેમ કે મધ હોય છે, એમની આદિવાસી પ્રોડક્ટ હોય છે, એનું પણ આ જે પ્રવાસીઓ જશે તો ખરીદી કરશે, હોસ્પિટાલિટી જશે, હોટલ્સ જશે, હોટલની અંદર પણ જે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ મેન પાવર જોઈશે, હ્યુમન રિસોર્સ જોઈશે, એ પણ આ આદિવાસી બંધુઓમાંથી જ કોઈ લોકો હશે, ને આ બધી વસ્તુ મેઇન સ્ટ્રીમમાં જશે. જ્યાં સુધી એક વાત ખેડૂતોની છે તો ખેડૂતો માટે તો એકદમ બોન્ઝાના સ્કીમ છે, કારણ કે કેન્દ્ર સરકારની બી કિસાન સમૃદ્ધિ યોજના, એના 2000 રૂપિયા પણ એ લોકોના એકાઉન્ટમાં આવવાના છે. વાત કરીએ તો MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે તો એ ખરીદી પણ કરવામાં આવી છે, અને જેટલી બી આપણી સિંચાઈની યોજના છે જેની અંદર સૌની યોજના હોય, નર્મદા યોજના હોય, સરદાર સરોવર ડેમથી લગતી યોજના હોય, સુજલામ સુફલામ હોય, એના ઉપર પણ બી કામ કરવામાં આવ્યું છે. ઇરિગેશનને મજબૂત કરવામાં આવ્યું છે, પર ડ્રોપ પર કોપ, સોઇલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા ઉપર કામ કરવામાં આવ્યું છે. સૌથી સારું જે અમને ગમ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં અમે જ્યારે ફરતા હતા ત્યારે વિધવા બહેનોની એક જ રજૂઆત રહેતી હતી કે બેન અમારો છોકરો 18 વર્ષનો થઈ જાય એટલે પછી પેન્શન બંધ કરી દેવા આવે છે, પણ ખરેખર તો અમને ત્યારે જરૂર હોય છે, કારણ કે છોકરો રાખે કે ન રાખે એ વ્યક્તિગત એમનો કૌટુંબિક પ્રશ્ન હોઈ શકે છે. પણ આ મને સૌથી સારું ગમ્યું છે ને, અત્યારે ગ્રામીણ એરિયામાં આનો અને જેટલી બી આપણે વિધવા પેન્શન જે આપીએ છીએ એ 1000થી વધારીને 1250 કરવામાં આવ્યું છે, અને એમાંથી આ ક્લોઝ કાઢી દેવામાં આવ્યો છે કે જે બાળકોની ઉંમરનો 18 વર્ષવાળો, એ સૌથી સારું છે. અને આંગણવાડી બહેનોનું જે માનદ વેતન 900 રૂપિયા વધારીને એમનો જે પગાર માનદ વેતન છે એ 7200 કરવામાં આવ્યો છે, એ પણ બહુ સારું છે. સૌથી વધારે 2 નવી સ્કીમ મને વધારે એ સારી લાગી છે કે જે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાની ટેકનિક છે,
એ ઉપર આપણે જઈ રહ્યા છીએ અને એના માટેના જે 8 પ્લાન્ટ લાગ્યા છે એ બહુ સારી વાત છે, કારણ કે આ પાણી આગામી સમયમાં ખેતી અને પીવા માટે યુઝ થશે. એ સિવાય જે સુએજ પાણી છે, જે ગટરનું કે જે પાણી હોય છે ખરાબ પાણી, એને રિસાયકલ કરીને ફરીથી એને ઉદ્યોગો માટે યુઝ કરવામાં આવશે. આ વસ્તુ બી ખૂબ સારી છે. ચલો બિલકુલ આ જ મુદ્દા પર વાત કરીએ તો ડાભી સાહેબને આપણે પૂછીશું કોંગ્રેસના નેતા તરીકે. ડાભી સાહેબ, આપની પાસેથી ખાસ જાણવું છે કે એવા કયા મુદ્દા છે કે જેના ઉપર ફોકસ કરવામાં નથી આવ્યું? હા બિલકુલ, એમાં એવું છે કે આપણે કેન્દ્ર સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબ અને નીતિનભાઈએ અહીંયા જે બજેટ રજૂ કર્યા એ આપણે જોઈએ તો બજેટ કરતાં વધારે 2019નું જે આવે છે ઇલેક્શન, અને ઇલેક્શનની જે તૈયારી રૂપે જે ચૂંટણીનું કંઈ પ્રચાર કરતા હોય એ રીતની વધારે વાતો લાગે છે. ઇવન નીતિનભાઈના બજેટની આપણે વાત કરીએ, બેને અમુક અમુક મુદ્દા ટાંક્યા, એ મુદ્દા હું જ્યાં ગયા વગર હું બેઝિક વસ્તુ પર જ જવા માગું છું કે આપણે ગયા વર્ષનું જે બજેટ હતું એ 182,787 કરોડનો ટોટલ આઉટલે હતું, જે વધારીને 190,400 સમથિંગ કરોડનો આઉટલે કર્યું છે, જેનો આપણે ગણતરી કરીએ તો 4.05% થવા જાય છે. તો ઓવરઓલ લાસ્ટ 10 વર્ષનો આપણો જે ઇતિહાસ જોઈએ તો 12-13% નોર્મલી એવરી યર રાઈઝ આપવામાં આવતું હોય છે, એની જગ્યાએ ફક્ત 4% આખા વર્ષનું, ભલે 4 મહિનાનું બજેટ આપ્યું છે એમણે, પણ 4 મહિનામાં 12 મહિનાનો ફિગર પણ એમણે આપ્યો છે કે ભાઈ આ જે તે વખતે માની લો કે 4 મહિના પૂરા થશે અને રેગ્યુલર બજેટ આપશે ત્યારે એમાં સુધારો વધારો થશે, પણ આ જે ફિગર એ ઇન્ડિકેટિવ ફિગર છે, એટલે એમાં ક્લિયર દેખાય છે કે જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં 4% જ વધારો છે એ બહુ સામાન્ય વધારો ગણાય મારી દૃષ્ટિએ. એક એ વસ્તુ છે. બીજી વસ્તુ, આ બજેટની અંદર જે સ્પીચ સાહેબની આપણે જોઈ નીતિનભાઈ સાહેબની, એની અંદર 5 વર્ષમાં અમે આટલું કર્યું, 1-18 વર્ષમાં આટલું કર્યું, 2001થી માંડીને આટલા વીજ જોડાણો આપ્યા. એટલે તમે એક વર્ષનું બજેટ રજૂ કરો છો કે 2001થી જે મોદી સાહેબે ગુજરાતમાં શાસન સાંભળ્યું ત્યારથી રજૂઆત કરો છો? ઘણા બધા મુદ્દા એવા છે કે જેણે ફક્ત સરકારની વાહવાહી કરવાની હોય અને પ્રશંસા કરવાની. બજેટની આપણે વાત કરીએ તો તે વાર્ષિક હોવું જોઈએ, વાર્ષિક અને આ કેસમાં 4 મહિનાનું હોય તો 4 મહિનાની આપણે વાત કરીએ, એમાં 5 વર્ષમાં અમે આટલા ઓરડાઓ મુદ્દા ઉપર આપણો ફોકસ ના હોવું જોઈએ જે પ્રમાણે આપણે વાત કરી. આગળ આપણે વાત કરીશું વાસુદેવભાઈ સાથે, આપણે વાત કરીશું, આપની પાસે એકવાર ફરીથી આવું છું ડાભી સાહેબ. વાસુદેવભાઈ, મહત્વની બાબતમાં મારે એ ખાસ કરવું છે કે મહિલાઓ માટે આ યોજના છે તેમાં શું છે, ખેડૂતો માટે શું લઈને આવ્યા છે, અને આ જે યોજના છે તેમાં સરકારનો જે દાવો છે કે ગુજરાત હંમેશા વિકાસમાં અગ્રેસર રહ્યું છે, રાજકીય વિશ્લેષકની દ્રષ્ટિએ આપ તેને આ દાવો છે તેને કેટલો સાચો માનો છો? સાધારણ રીતે બજેટ છે એની જે કલ્પના છે લોકોની, એનો એક સહાયક જરા થોડો ખુલાસો કરું, હું ધ્યાનમાં આવે લોકોને, સામાન્ય માણસોને ખબર નથી હોતી. બજેટ છે ને આપણે કેમ કે બેસતા વર્ષના દિવસે પરિવારના 10 લોકો બેઠા હોય અને પછી એનો મુખ્યો હોય એમ કહે કે આવતા વર્ષે આપણે આ દીકરાની વહુ છે એના માટે દોરો લેવામાં આવશે, આની માટે દીકરી છે એના માટે એક્ટિવા લેવામાં આવશે, આવું બધું થતું હોય છે, અને પછી એ વર્ષ દરમિયાન એમાંથી જે થતું હોય એ કરતા હોય છે અને પછી એના હિસાબ કિતાબ હોતા નથી. પણ આ જે બજેટ છે, ધીમે ધીમે જેમ ચૂંટણી ઢંઢેરો હોય ને એમ આ એક જુમલા, એટલે ખરેખર તો શું હોય છે કે આ બજેટમાં હિસાબો લખાતા હોય છે, આપણી જે એકાઉન્ટન્ટ જનરલની જે ઓફિસ છે એની CAGવાળાની એ લખતા હોય છે, એટલે પહેલાં હિસાબો લખાય, હિસાબો લખ્યા પછી એના જે છે માઇનસ પ્લસ કેટલું થયું છે ને એની ઉપર ફરી આ બજેટ મુકાતું હોય છે. એટલે ખરેખર તો બજેટ કરતાં ખરેખર એમને જેમાં પ્રાવધાન કર્યું છે એના કરતાં ઓછું વાપર્યું છે કે વધારે, કેમ વાપર્યું છે, કોનું વાપર્યું છે, અને પછી જે ઓડિટ પેરા આવે છે એ ઓડિટ પેરાના સમાધાન થવા જોઈએ એવું કંઈ આમાં થતું નથી, અને બધા મેળા પાણી કરતા હોય છે. એટલે બજેટનું જે મહત્ત્વ પહેલાં હતું એ ધીમે ધીમે આ મહત્ત્વ છે ઘટતું જાય છે. બીજી વાત, હવે તમે જે કીધી કે મને આમાં એવું દેખાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શહેરી વિકાસ માટે, શહેરી એટલે ભારતીય જનતા પાર્ટીનું એક ઉડીને આંખે બાજુ હોય તો લોકો આ કહેતા હોય છે કે શહેરી મતદાતા જે એને મત આપે છે ભારતીય જનતા પાર્ટીને, એવા મતદાતા માટે હંમેશા ખુશ હોય છે અને ખુશ એ ગમે ત્યાં આ ખુશી વ્યક્ત કરતા હોય છે. એટલે આ બજેટમાં જે એમને પ્રાવધાન કર્યા છે એમાં મને એવું લાગે છે કે શહેરી મતદાતાનો જોક છે એવું દેખાય છે. બીજું એવું છે કે એમને જે વાતો કરી છે એમાં એક મુદ્દો બહુ જ સામે ઉભરીને આવે છે, એ મુદ્દો એવો છે કે એમને સામે જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં
જેમને જેમને અત્યાર સુધી આંદોલનો કર્યા છે બધાને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે, અને એનાથી એક પગલું પણ જો આપણે એવું કહીએ કે અત્યારે ઘણા બધા લોકો આંદોલનના માર્ગે છે, એટલે જે લોકો આંદોલનના માર્ગે હોય તો ચૂંટણીના સમયે આંદોલન થાય તો બહુ મોટું એમાં નુકસાન જઈ શકે. એવું આપણે કેમ લાગે છે, કયા મુદ્દા છે એવા બજેટમાં? એમને અત્યાર સુધી જેને જેને આંદોલન કર્યા ને એના આંદોલનની માંગણીઓ સંતોષી નથી એ બધામાં ઇન્ક્લુડ છે, એક પણ બાકી નથી. તમે બધા જોઈ લો ઉપરથી લિસ્ટ બનાવીને, એટલે એમને બધાને જેને કહેવાય ને કે આગામી ચૂંટણીને, બીજું તો એ સમજમાં નથી આવતું કે ગુજરાત સરકારને 4 મહિનાનું બજેટ આપવાની જરૂર ક્યાં છે. સરકાર કેન્દ્રની ચૂંટણી છે, કેન્દ્રની સરકાર જવાની છે તો ગુજરાત વાળા લેખાનુદાન કરવાની ક્યાં જરૂર છે, કેમ કર્યું હજુ સુધી સમજમાં નથી આવતું. એટલે એમને જે કંઈ આમાં એ કરી રહ્યા છે એમાં એવું લાગી રહ્યું છે સમહાવ. અને પ્રાવધાન તો એવું છે કે ઇરિગેશનમાં એવું કહે છે નર્મદામાં હું તો બરાબર, નર્મદાની જે નેટવર્ક છે એ જો એમને રેગ્યુલર જે પ્રમાણે એવોર્ડ થયેલો છે એ પ્રમાણે ચલાવ્યું તો 2008માં તો પૂરું થઈ જતું હતું નેટવર્ક, હજુ નેટવર્ક 50% પહોંચ્યું છે. એટલે એ જે વાતો કરે છે ને કે આનું અમે આમ કરી નાખ્યું ને પાણી પહોંચાડ્યું ને, હજુ 50% પાણી હજુ પણ પહોંચ્યું નથી, નેટવર્ક જ્યાં થયું છે ત્યાંય પાણી જતું નથી, ડિસ્ટ્રીબ્યુશનના ઠેકાણા. એટલે એમને જે ગુલાબી ચિત્ર કરવા માટે થઈને જે એજન્સીઓ રોકે છે, અને બીજી આમાં એવું છે કે હમણાં પહેલાં તો શું હતું, ડિપાર્ટમેન્ટવાળા ભેગા થઈને બજેટ બનાવતા અને ગોઠવતા અને બાદબાકી કરતા એમ કરતા, હમણાં તો TCS કરે છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ છે, એ ટાંટિયા મેળવવાનું કામ તો એ કરે છે. એટલે ડિપાર્ટમેન્ટવાળાની તો ધીમે ધીમે, અને છેલ્લે એવું લાગવા માંડે છે ડિપાર્ટમેન્ટ, અમે તો હતા ડિપાર્ટમેન્ટમાં, કે આ તો જે સ્ક્રિપ્ટ તૈયાર કરી હોય ને વાંચતા હોય ને એવું લાગે છે, કેટલું એમાં ઇન્વોલ્વમેન્ટ છે એ પણ એક પ્રશ્ન છે. એટલે ધ્યાનમાં આવે છે જે વાતો કરે છે એના ઉપરથી, અને બાકીના ઘણા બધા પેલા જે વિષયો એમને મૂક્યા છે લગભગ આગ ઠારવા માટેના હોય એવું છે. એટલે જે પ્રમાણે વાસુદેવભાઈની વાત કરવામાં આવે તો આગ ઠારવાના મુદ્દા છે તેવું સ્પષ્ટ તેમનું મંતવ્ય છે. ત્યારે શિક્ષિકા તરીકે માનસીબેન અહીંયા આપણી સાથે છે અને તેમની સાથે આપણે ખાસ પૂછવાનો પ્રયાસ કરીશું. માનસીબેન, મહત્વની બાબત એ છે કે આ એક એવો વિષય છે કે શિક્ષણને લઈને જો વાત કરવામાં આવે તો સરકારે ઘણા પ્રયાસ કર્યા છે, ગુણોત્સવની આપણે વાત કરીએ, શાળા પ્રવેશોત્સવ કરી છે, અને તેમ છતાં આજે દેશના ટોપ 15 રાજ્યોમાં ગુજરાત નથી આવતું ત્યારે કેટલાક ઓરડા માટેની જાહેરાત કરવામાં આવી છે, કેટલું ફંડ ફાળવવામાં આવ્યું છે, ત્યારે બજેટને લઈને અને ખાસ કરીને શિક્ષિકાની રૂએ આપને આ બજેટ કેવું લાગ્યું? બજેટ મને ખરેખર પહેલાં બી સંવેદનશીલ હતું અને આજે પણ બજેટ જે એજ્યુકેશન વિભાગ માટે છે એ ઘણું સારું અને પ્રોત્સાહિત રહ્યું છે મારા મતે. અગર પાછલા 5 વર્ષોમાં આપણે જોઈએ તો 1.13 હજાર કરોડનો ખર્ચ આપણે ફાળવ્યો હતો. એ સિવાય ટેબ્લેટની 1000 રૂપિયાને લીધે આપણે એમનું વિતરણ કર્યું હતું. છેલ્લું જોવા જઈએ તો ભાઈ ગુજરાતનો રમતવીર ક્યાંક દુનિયાના દેશોમાં અથવા તો કહીએ તો ભારતમાં ખોવાઈ જતો હતો, પણ છેલ્લા ખેલ મહાકુંભ દ્વારા આજે ગુજરાતનો રમતવીર આગળ આવ્યો છે. શાળા કોલેજ બંને ક્ષેત્રે આપણે એને પૂરું એક્સપોઝર આપ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશનની ખાસ વાત કરીશ કે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા આપણી જે બજેટ સ્પેશિયલી ફાળવ્યું છે કે જે તે બજેટ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશનને કોઈ પણ સ્ટુડન્ટ છે કે જે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં પણ એ ભણે છે તો એનું એ લોકો ભુગતાન એને એની ફીસ તમે ભરી આપે છે, તો એ ખરેખર એક સરસ વાત છે કે જે બાળક કદાચ એક એજ્યુકેશન સુધી નથી પહોંચી શકતું. અને એજ્યુકેશન એક બહુ મહત્વપૂર્ણ પાયો છે. અગર તમે તમારા સમાજ માટે વિચારો તો આજનો જે બાળક છે એ કાલનો નાગરિક બનવાનો છે, અને એની જે મૂળભૂત એનો જે બેઝ છે એ એજ્યુકેશન છે. તો આ ખરેખર એક સરાહનીય વસ્તુ હું કહીશ. એની સાથે હું તમને બીજું એ પણ કહીશ કે જે આપણા સ્વપ્નદ્રષ્ટ નરેન્દ્ર મોદીજી અને કર્મઠ આપણા જે વિજયભાઈ રૂપાણીએ કર્યું છે દરેક વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલય, તે પણ ખરેખર સરાહનીય છે. તો એક એ સિવાય અનેક વિદ્યા સહાયક યોજનાઓ, શિક્ષણ સહાયકોની નિમણૂક, એક રીતે જોવા જઈએ તો એજ્યુકેશન માટે આપણે ઘણું સારું કરી રહ્યા છે અને ઓર બી સારું થશે એવી આશા રાખું છું. એટલે માનસીબેનનું અહીંયા બહુ સ્પષ્ટ કહેવું છે કે શિક્ષણને લઈને જો વાત કરવામાં આવે તો ઘણું જ સારું બજેટ છે, જે પ્રમાણે યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. પણ હા, સાથે સાથે ચિંતાનો વિષય છે તે એ પણ છે કે જે પ્રમાણે નમો ટેબ્લેટ કે લેપટોપનું વિતરણ કરવામાં આવે છે તે સારી બાબત છે,
પણ ગુજરાતની સ્થિતિ એવી પણ છે કે સાતમા કે આઠમા ધોરણનું બાળક છે તે બેઝિક ગણિત હોય કે બેઝિક વિજ્ઞાન હોય કે ઇવન ગુજરાતી હોય એ બોલવામાં પણ કાચો છે, એટલે સરકારે આ બાબત પર પણ ખાસ વિશેષ તકેદારી રાખવી પડશે. આ જ મુદ્દા ઉપર આપની પાસે આવું છું, પણ પહેલાં એકવાર જે પેનલના જે મેમ્બર્સ છે એમને આપણે સમજી લઈએ, ફરી એકવાર આપની પાસે આવીશ. આ જ મુદ્દા પર આગળ જો વાત કરવામાં આવે તો સરજુ મહેતા આપણી સાથે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સરજુજી, આપને એક મહત્વની બાબત મારે પૂછવી છે. ઓવરઓલ જો આ બજેટને જોવામાં આવે, ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ જોવામાં આવે, આજે એક હમણાં જે સાંજે સમાચાર આવ્યા છે એમાં તો કંઈક જીએસટીમાં પણ કોઈ વિશેષ રાહત કેન્દ્રની છે, પણ એને પણ આપણે સાંકળી લઈએ કારણ કે અંદાજપત્રમાં આ પણ એક મહત્વનો મુદ્દો આપણે ગણી શકીએ. કારણ કે સરકારનો જે પ્લાન છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે, 2022 સુધીમાં તમામ પરિવારને પોતાનું આવાસ મળે, તો આ બજેટને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? આમ તો છે ને, રિયાલિટી શો અત્યારે બહુ આવે ટીવીમાં, એ ભાષામાં વાત કરીએ ને તો આને 10 out of 10 આપવા જોઈએ. અને હળવી દેશી ભાષામાં વાત કરીએ, આપણી ગુજરાતની તળપદી ભાષાઓમાં, તો એમ કહેવાય કે નીતિનભાઈ નીતિન પટેલ છે, પણ વાણિયાની બુદ્ધિને હંફાવે એવું એણે બજેટ આપ્યું છે. મિત્રો, પહેલી વાત અહીંયા એ સમજવાની છે કે જીએસટી આવ્યા પછી, એટલે કે સેલ્સ ટેક્સ વેટ વયા ગયા પછી, અને ઓક્ટ્રોય એ પણ વહી ગઈ, આ બધા સાધનો સાથે ગુજરાત રાજ્યની જે આવક હતી એ બધી બંધાઈ ગઈ. બિલકુલ. હવે જ્યારે બજેટ સરકારે આપવાનું છે ત્યારે આવક જનરેટ કરવાની બદલે જે પૈસા છે એ પૈસાનું સરખું સંચાલન કરવા માટે અને એમાંથી બેસ્ટ ઉપયોગ કરવા માટેનું જ આ બજેટ હોઈ શકે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો કોઈ પેન્શન યોજના ધરાવતો બેન્કર રિટાયર્ડ થયો હોય ને એનું ઘરનું જે બજેટ હોય ને એવું આ બજેટ થાય. એટલે દરેક નાણામંત્રીની ખૂબ જ કસોટી લઈ લેવું આ કોઈ પણ રાજ્યનું બજેટ હોય. એમાં જ્યારે ગુજરાત રાજ્યનું બજેટ હોય કે જે ભારતના બધા જ રાજ્યો પૈકી જોવા જાઓ તો કદાચ સેકન્ડ કે થર્ડ લાર્જેસ્ટ બજેટ હોઈ રહ્યું છે, ત્યારે આપણે એને જુદી રીતે મૂલવવું જોઈએ. કોઈ પણ રાજા કે રાજ્ય હંમેશા આવકના સાધનો ઊભા કરી આપે ને એ સૌથી પહેલી મોટી વાત છે. પંચતંત્રની વાર્તામાં આપણે જોતા કે દીકરાને રોટલી ન આપો, રોટલી કમાવતા શીખવાડો. એવી જ રીતે સરકારે આજે શું કર્યું છે ઉદ્યોગ ધંધા માટે, કે કોઈ પણ, આજે તમે અમેરિકા જેવો વિકસિત દેશ લો, એમણે શું કર્યું, હંમેશા સૌથી પહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો. વેપારી અને ઉદ્યોગ જગત કંઈ નથી માગતો, એ હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માગે છે. અમને સુવિધા આપો, અમે કમાશું, સરકારને કમાવશું, સમાજમાં સેવામાં પૈસા વાપરશું. આજે એમણે જોવા જાઓ તો રોડ, ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિસિટી, ગુજરાતનો 1600 કિલોમીટરનો આખો જે દરિયાકાંઠાનો વિકાસ, અને સાથે સાથે જોઈએ તો સોલાર એનર્જી, એક નોન કન્વેન્શનલ પાવર જેને કહેવાય, આ બધાનું એણે એટલું સરસ કોમ્બિનેશન એમાં આપ્યું છે. ધોલેરાની જે આખી જમીન જે આખી બંજર પડી છે તે આવડો મોટો 5000 મેગાવોટનો કે એનાથી પણ વિશેષ એક સરસ મજાનો સોલાર પ્લાન્ટ કરે છે. દક્ષિણ ગુજરાતની ખારાશવાળી જમીન છે તો ત્યાં એણે સરસ શબ્દ વાપર્યો કે મત્સ્યકારો જે છે, જે માછલી પકડવા જાય છે એ પણ ખેડૂત છે, એ પાણીમાં ખેતી કરે છે, એની માટે એમણે આટલો સરસ 5000 હેક્ટરની જમીન જે સાવ ખારી છે એમાં એમણે ઝીંગા માટે આ જગ્યા આપી. આપણામાંથી ઘણા બધા શાકાહારી હોય, હું પણ શાકાહારી છું, પણ જ્યારે માછીમારો કે જે એક સૌ મોટો બિઝનેસ છે, સૌરાષ્ટ્રની કોસ્ટલ લાઇન પકડો, 1600 કિલોમીટરનો દરિયો કિનારો છે, તો એમને પણ આવું એક સરસ મજાનું બિઝનેસ ઉત્તેજન થાય એવું એક વસ્તુ આપી છે. સામે પક્ષે જોઈએ તો પૈસા આજે જ્યારે છાપામાં કાલે આવશે, નાનામાં નાનો વર્ગ વાંચશે, બધા અત્યારે મારી સાથે પેનલમાં બેઠા છે, એ એક વસ્તુમાં કબૂલ થશે કે કાલે સવારે ગુજરાતમાં એક પણ માણસ એવો નહીં હોય કે મને મારા પપ્પાએ કે મને મારા મમ્મીએ એક વસ્તુ આપી નથી. જ્યારે ઘરનું બજેટ બનતું હોય તો બાળક માટે મોબાઈલ આવે, પત્ની માટે મિક્સર આવે, પતિ માટે પોતાની માટે ગાડી આવે, તો આ તો એનાથી પણ વિશેષ છે કે 5 કે 6 કરોડની જનતામાં એક પણ માણસ નારાજ ન થાય એવું બજેટ આપવું ખૂબ મોટી વાત છે, અને આપણે એમને બિરદાવવું જોઈએ. એનું બીજું કારણ એ છે કે આજે માણસની પાસે પૈસા નથી, એમની પાસે આવકનો સ્ત્રોત તમે જેમ કહ્યું એમ જીએસટીની આવક હવે બંધાઈ ગઈ, બાંધેલી આવકમાં જીવવાનું આવ્યું. તો એની સાથે તમે બીજા ખેડૂતો માટે જોવો કે બહુ મોટો પ્રશ્ન હતો, મેં આજે એમની સ્પીચમાં સાંભળ્યું, જીતુભાઈ વાઘાણી, ઇન્સિડેન્ટલી જીતુભાઈ વાઘાણી મારા પ્રદેશના છે અને આપણા પ્રદેશ પ્રમુખ હોય એટલે મને ખૂબ આનંદ થાય કે એક એમણે વાત કરી કે 500 કરોડ રૂપિયાનું એક ગુજરાત સરકારે એક રિઝર્વ ઊભું કર્યું, આ ખૂબ મોટું દૂરોગામી અને સારું પરિબળ છે. અત્યાર સુધી શું થાય છે
ખેડૂતોને વ્યાજની સબસિડી મળે. હું પોતે ઓડિટર છું, બેંકોના સરસ મજાના ઓડિટ કરું છું. એક જ તકલીફ થાય છે કે ખેડૂત બિચારો બેંકમાં આવી આવીને પૂછ્યા કરે, મારી સબસિડી આવી, મારી સબસિડી આવી. ગુજરાત સરકારને કે કોઈ પણ રાજ્ય સરકારને આપવી હોય છે, પણ કેન્દ્રમાંથી આવતા સમય લાગે. તો એક બહુ સરસ, બહુ મોટા પ્રયત્નથી કામ થયું એવું નીતિનભાઈએ જાહેર કર્યું. 500 કરોડ રૂપિયાનું રિઝર્વ ઊભું કરી દીધું. કેન્દ્ર સરકારમાંથી જ્યારે પણ રાહત આવે ત્યારે પાછળથી 500 કરોડ રૂપિયાની જે રાહત આપવાની છે એ હવે એડવાન્સમાં આપી શકાશે, જ્યારે ડ્યુ થઈ ત્યારે આપી શકાશે. તો ખેડૂત માટે, ઉદ્યોગ માટે અને સમગ્ર જનતા માટે ખૂબ સારું બજેટ કહી શકાય. બિલકુલ, એટલે ઓવરઓલ સારું બજેટ છે તેવું અહીંયા સરજુભાઈનું કહેવું છે. દીપા અખલાણી, આર્થિક નિષ્ણાત આપણી સાથે છે. દીપાજી, એક સીધો સવાલ પૂછો છે કે બજેટ ખરેખર સારું છે, મોટાભાગના લોકોનું માનવું પણ છે. 4 મહિના માટેનું બજેટ છે, પરંતુ લગભગ તમામ લોકોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે તેવી પણ એક વાત છે. પણ એક બાબત એ છે કે આજે પણ જો ગુજરાતની વાત કરીએ કે બીજા રાજ્યોની વાત કરીએ, દેશમાં બેરોજગારી એક ગંભીર પ્રશ્ન છે. તો એવા કયા આર્થિક પાસાને ધ્યાન આપવામાં આવ્યું છે કે જેથી રોજગારી ક્ષેત્ર છે તે વધે, વધારે ને વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થાય? આપણે સરેરાશ વૃદ્ધિદર જે પહેલાં હતો 9% હતો, હાલ 11% થયો છે. જીડીપી જે પર કેપિટા આપણી ઇન્કમ છે એમાં પણ વધારો થયો છે. તો ઓવરઓલ બજેટ જોઈએ આપણે તો છેલ્લા 5 વર્ષનું જે કંઈ પણ છે બજેટ ઓવરઓલ સારું છે. બીજી વસ્તુ, મધ્યમ વર્ગના તમે ખેડૂતોને લઈ લો કે કોમન પબ્લિકને લઈ લો, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે થઈને એ લોકોએ ધોલેરાનું જે ડિક્લેરેશન કર્યું છે. સેકન્ડ થિંગ છે કે આપણે પેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી છે. ઓવરઓલ જોઈએ તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે પણ ગવર્મેન્ટે પ્રયાસ કર્યા છે. બીજી વસ્તુ, એપ્રેન્ટિસ તાલીમ જે છે, જે આપને ખબર છે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કામ કરે છે, તો એ બી ગવર્મેન્ટ એફર્ટ કરે જ છે. બટ ધેર ઇઝ સમથિંગ કે ચલો ઉદ્યોગો છે તો ઉદ્યોગો માટે કોઈ નવું ઇન્સેન્ટિવાઇઝ એવું કંઈ નથી. સ્પેસિફિક જઈએ બજેટમાં તો મધ્યમ વર્ગ માટે સારામાં સારું છે, પણ ઉદ્યોગને વધારે ને વધારે પ્રોત્સાહિત કરવા માટે આપણી પાસે આવું છું. પટવારી સાહેબ પાસે આપણે જે, પટવારી સાહેબ બેનનું જેમ કહેવું છે કે ઉદ્યોગો માટે જે વિશેષ રાહત હોવી જોઈએ તે આપવામાં નથી આવી. આપ પોતે ઉદ્યોગપતિ છો, જીઆઈડીસી સાથે પણ અનેક કામોમાં સંકળાયેલા છો, તો આપની શું રાય છે? આમ જુઓ તો ઉદ્યોગો માટે ઘણું આ બજેટ આપ્યું છે. 2275 કરોડ રૂપિયાની ડીપ સે ડિસ્ચાર્જ લાઇન જે આજે પીપીવી ધોરણે નાખવામાં આવશે, એના કારણે કે કેમિકલ, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, પેસ્ટિસાઇડ્સ કે ગુજરાત 65% એનું કોન્ટ્રીબ્યુશન આપે દેશને, એ બધાને જે અત્યારના એફ્લુઅન્ટ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ છે એની ખૂબ મોટી રાહત થશે અને આ ઇન્ડસ્ટ્રી નહીતર સર્વાઈવ થઈ શકે એમ નથી. એટલે આ જે મહત્ત્વનું પગલું ભર્યું છે ઉદ્યોગ માટે ખૂબ જ મોટું પગલું કહેવાય, અને આવનારા 3 કે 4 વર્ષમાં જો ડીપ સી ડિસ્ચાર્જ લાઇન થઈ જાય તો ઇન્ડસ્ટ્રીને સર્વાઇવલનો બહુ મોટો એક આ સહારો રહેશે. સેકન્ડલી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એમાં સ્ટેટમાં 80 જેટલા ફ્લાયઓવર અને અંડરપાસ કરવાનું જે જાહેર કર્યું છે એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે ઇન્ડસ્ટ્રીને ઇનડાયરેક્ટ મોટામાં મોટો ફાયદો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો લોકલ બિઝનેસ પણ ગ્રો થશે વધુ સારી રીતે. ત્રીજું જુઓ તો કે એમણે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું પણ આમાં પ્રાવધાન કર્યું છે. રાજકોટ અત્યારના ઓટોમોબિલ ને બધામાં એટલું બધું આગળ છે કે એ ડાયરેક્ટ કનેક્ટિવિટીથી એ પણ એક ઇન્ડસ્ટ્રીને ખૂબ ઇનડાયરેક્ટ લાભ આપે એવું છે. અને આ બધાની પાછળ એમ્પ્લોયમેન્ટ પણ વધવાની જ છે, કે જ્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આવે તો એની સાથે ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ લિંક છે, એટલે એ પણ એક બહુ મોટો ફાયદો થવાનો છે. બીજું, જેમ ચાર્ટર્ડ એકાઉન્ટ સાહેબે કહ્યું કે જીએસટીની આવક, તો આમ જુઓ તો ગુજરાત ગવર્મેન્ટ ઇઝ અ લૂઝર ઇન જીએસટી, કારણ કે આપણે મેન્યુફેક્ચરર સ્ટેટ છે, યુઝર સ્ટેટ નથી. આપણો માલ બીજા સ્ટેટમાં જવાનો એટલે રેવન્યુ બીજાને વધુ મળવાની છે. તે છતાં આ લિમિટેડ સોર્સમાં જે નીતિનભાઈએ આ બજેટ આપ્યું છે એ ખૂબ જ વ્યવહારુ અને ખૂબ જ બેલેન્સ રીતે આપ્યું છે. ખેડૂતોનું પણ ધ્યાન રાખ્યું છે, બહેનોનું પણ ધ્યાન રાખ્યું છે, હોસ્પિટલ હેલ્થકેરનું પણ ધ્યાન રાખ્યું છે, કોઈ વસ્તુ મિસ થઈ નથી. અને ઇન્ડસ્ટ્રીને જુઓ તો ઇનડાયરેક્ટલી ઘણું બધું આપ્યું કહેવાય, અને અમને ખાતરી છે કે આને લીધે ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શનમાં ખૂબ જ વેગ આવશે, પ્રદૂષણ ઘટશે, તમારે ટ્રાફિકની જે અત્યારના સમસ્યાઓ છે એ પણ ઘટશે. એટલે આ બધા જુઓ તો ઇનડાયરેક્ટલી ઇન્ડસ્ટ્રી અને લેબર ને એમ્પ્લોયમેન્ટ બધાને બેનિફિટ કરતા પગલાં લીધા છે.
ચલો, એટલે જે પ્રમાણે શૈલેષ પટવારીજીનું પણ કહેવું છે કે એક સંતુલિત બજેટ આપવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે, કારણ કે તમામ વર્ગ છે તેને જો વાત કરવામાં આવે તો એક બાબત બહુ સ્પષ્ટ છે કે તમામ લોકોને સંતોષ પ્રાપ્ત થાય તેવો બજેટ આપવાનો પ્રયાસ છે તે આ બજેટમાં, એટલે કે અંદાજપત્ર 2019માં કરવામાં આવ્યો છે. પણ મહત્વની બાબત એ પણ છે કે આપણે એ પણ જોવું પડશે કે કચ્છની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ પણ કયા કયા પાયાના પ્રશ્નો છે કે જેનો ઉકેલ લાવવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે. આ વિશે આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. મળીએ છે એક વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે, આપણે વાત કરી રહ્યા છે અંદાજપત્ર 2019ની અને આ વખતનું જે બજેટ છે તે માનનીય નાયબ મુખ્યમંત્રી અને તેવી જ રીતે સાથે સાથે નાણામંત્રી પણ છે તેવા નીતિન પટેલ સાહેબનું આ જે બજેટ છે તે સતત છઠ્ઠું બજેટ છે અને તમામ વર્ગના લોકોને જે રીતે રીઝવવાનો પ્રયાસ કર્યો છે તેવું પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. જુદા જુદા સેક્ટરને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. ફરી એકવાર ચર્ચાને આપણે આગળ વધારી છે. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત ભાજપના નેતા છે, તેમને એક સીધો સવાલ છે. શિક્ષણની હમણાં આપણે વાત કરતા હતા, એમાં પણ કેટલાક સુધારા ખાસ આ વખતે બજેટમાં આપણને જોવા મળ્યા છે. તો તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો આરોગ્યને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આજે પણ ચિંતાનો વિષય એ પણ છે કે સ્વાઇન ફ્લૂના કેસીસ જે રીતે વધી રહ્યા છે ત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે વધુ ને વધુ આઇસોલેશન વોર્ડ લગભગ દરેક જિલ્લામાં હોય તેવા પણ પ્રયાસ કરવામાં આવે. આ મુદ્દે આપનું શું કહેવું છે? પહેલા હું તમને કહેવા માંગુ છું કે આ જે બધા મુદ્દા છે એને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવાય છે, HDI કહેવાય છે. HDIની અંદર કાઉન્ટ થાય છે કે તમે જે રાજ્ય કે તમે જે દેશમાં છો તેનું આરોગ્ય કેવું છે, ત્યાંનું શિક્ષણ કેવું છે અને ત્યાંનું GDP કેવું છે. હવે તમે શિક્ષણની વાત કરી તો આપણી સાથે જે શિક્ષણ માટે જે બેન હતા એમણે ખૂબ સરસ વિગત આપી છે. મારે ખાલી તમારો એક વચ્ચેનો પ્રશ્ન હતો, એમાં એડ ઓન એ કરવું છે કે જે તમે કહી રહ્યા હતા કે અમુક બાળકો, એટલે મીન્સ જે બાળકો પોતાનું નામ નથી લખી શકતા 7th સ્ટાન્ડર્ડ સુધી, તો HRD મિનિસ્ટ્રી જ્યારે UPA કોંગ્રેસ પાસે હતી ત્યારે એમણે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર એક ક્લોઝ નાખ્યો હતો કે 7th સ્ટાન્ડર્ડ સુધી તમે પાસ, તમારે કમ્પલસરી સ્ટુડન્ટને પાસ કરી દેવાના છે, ફેલ કરવાના જ નથી. અને એઝ યુ નો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે નાના હોઈએ છીએ તો આપણે બધાએ, અત્યારે તો તમે મારી નથી શકતા બાળકોને, પણ મારા ખ્યાલથી અહીં બેઠેલા કોઈ એવા નહીં હોય કે જેમણે ફૂટપટ્ટી મેં તો ખાધેલી છે, મમ્મીના હાથનો બી માર ખાધો છું, કારણ કે આપણને ભણવું ગમતું નથી. તો એટલીસ્ટ હવે એક ક્લોઝ છે એક ગવર્મેન્ટ ઓફ ગુજરાતે કાઢી રાખ્યો છે, કારણ કે બાળકો રિયલમાં 7th સ્ટાન્ડર્ડ સુધી આવી જાય ત્યાં સુધી લોકો લખી વાંચી નથી શકતા અને પછી એ જ બાળકો 10th ના બોર્ડમાં ફેલ થઈ જતા હોય છે. તો હવે એક ક્લોઝ આપણે કાઢી નાખ્યો છે અને 3 કે 4th સ્ટાન્ડર્ડ આઈ થિંક સો વી આર ફેલ કરી દઈએ છીએ, મારા ખ્યાલથી આપણે વધારે એ હશે. એ પછીની વાત કરી છે જ્યારે આરોગ્યની વાત આવે છે. અને બીજું મારે શિક્ષણમાં એ ઉમેરવું છે કે બિરસા મુંડા ભવન એ યુનિવર્સિટીને બી 300 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો માટે જે સ્કૂલો હોય છે ને એકલવ્ય સ્કૂલો કહેવામાં આવે છે. આપ એકલવ્ય સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિઝિટ લો, એમના માટેનું આદિવાસી બાળકો માટેનું એક આખું અલગ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે, એમની સ્ટડીઝ માટેનું એકદમ વન્ડરફુલ સ્ટ્રક્ચર્સ હોય છે. તેના માટે હું નિવેદન બી કરીશ કે આપ કોઈ પણ એકલવ્ય સ્કૂલની મુલાકાત ગુજરાતની લો. બીજી વસ્તુ છે કે હવે આપણે આરોગ્ય ઉપર આવીએ તો આરોગ્યની અંદર મુખ્યમંત્રી અમૃતમ યોજના, હવે એ યોજનાની અંદર જે લોકો પાસે BPL કાર્ડ હોય એ પ્લસ જે લોકો પાસે BPLમાં લિસ્ટ નથી તો આપણે ત્યાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્યની અંદર આવકના પ્રમાણપત્ર ઉપર પણ આપણે આ કાર્ડ આપીએ છીએ અને એની ખૂબ સારી યોજના ચાલી રહી છે. તમે જઈને નીચે પૂછશો તો 10માંથી 11મો વ્યક્તિ તમને એવો મળી જ જશે કે એણે આ યોજનાનો લાભ લીધો હોય. એ પછી આયુષ્યમાન ભારતની અંદર આયુષ્યમાન ભારતના જે કાર્ડ આવ્યા છે એ ઓલ ઓવર ભારત વેલિડ છે, ગુજરાતની અંદર બી વેલિડ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સબ સેન્ટર હોય, આંગણવાડી સંખ્યાઓ પણ વધી છે, સબ સેન્ટરની સંખ્યા વધી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા ગામડાઓમાં વધી છે, કમ્યુનિટી હેલ્થ સેન્ટરની સંખ્યા વધી છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન, સિવિલ હોસ્પિટલ અમદાવાદનું અપગ્રેડેશન, IKDRC, UN મહેતા. અને જ્યાં સુધી વાત છે સ્વાઇન ફ્લૂની તો એક અવેરનેસ કેમ્પેન ઓલવેઝ ચલાવવામાં આવે છે. ખરેખર જે ફ્લૂ છે એ વાયરલ, હાઈલી વાયરલ ઇન્ફેક્શનવાળો રોગ છે તો એના માટે એક પબ્લિક અવેરનેસ કેમ્પેન બી ગવર્મેન્ટ તરફથી તમે જોતા હો તો રોજબરોજ આપણા TV, મીડિયા, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ માધ્યમથી બી ચાલવામાં છે. રસીકરણની સંખ્યા ખૂબ સારી આપણું કવરેજ છે, 99.99% સંસ્થાકીય સુવાવળ છે ગુજરાતની અંદર અને તમામ સુવાવળ જે સરકારી સંસ્થાઓમાં છે ફ્રી ઓફ કોસ્ટ છે, વેધર ઇટ સિઝેરિયન સેક્શન હોય, નોર્મલ ડિલિવરી હોય, બ્લડ ટ્રાન્સફ્યુઝ કરવું હોય, ત્યાં સગર્ભા માતાઓને જમવાનું, ખાવા પીવાનું બધું જ ફ્રી મળે છે. 108માં ફ્રી ઓફ કોસ્ટ લઈ જવામાં આવે છે અને ખિલખિલાટમાં બેકડ્રોપ ફેસિલિટી પણ આપવામાં આવે છે. અને આ જ માતા જ્યારે પહેલી વખત માતા બને છે ત્યારે તેને પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન
અંતર્ગત એના અકાઉન્ટમાં ડાયરેક્ટ 5000 રૂપિયા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં, 6000 રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં છે. ધેર ઇઝ નો કેશ ટ્રાન્ઝેક્શન, ધેર ઇઝ નો ચેક ટ્રાન્ઝેક્શન. આ બધા જ પૈસા જો અકાઉન્ટ ના હોય તો તમારે પ્રધાનમંત્રી જનધનમાંથી પહેલાં અકાઉન્ટ ખોલાવડાવવાનું છે અને એ બેનિફિશિયરીના અકાઉન્ટમાં ડાયરેક્ટ નાખવાનું છે. ટ્યુબરક્યુલિસિસના પેશન્ટ હોય તેમના માટે 500 રૂપિયા પ્રતિ મહિના એમને ખાવાનું માટે આપવામાં આવે છે સહાય. એચઆઈવી એડ્સના હોય તેમને પર 1000 ખાવાની સહાય આપવામાં આવે છે. એટલે આ બધી જ ટેક કેર છે આરોગ્યની એ પણ કરવામાં આવે છે. અને જ્યાં સુધી જીડીપીની વાત કરીએ તો ફક્ત 5% વસ્તી આખા જે દેશ છે એમાં ગુજરાત છે. આપણે 5% વસ્તીની અંદર 7.8% જીડીપી કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ, તો એચડીઆઈ પ્રમાણે આપણું આ જે આખું સ્તર છે બહુ સારું છે. બિલકુલ, આપણે વાત કરી આ જ મુદ્દે ડાભી સાહેબ આપને એક પૂછવું છે, પણ શ્રદ્ધાજી એક મુદ્દો મારે એ પણ જાણવો છે કે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો આજે પણ જે મહિલાઓ છે અને બાળકો છે તેમાં કુપોષણનું પ્રમાણ છે તે વધારે છે, તો તેને નાથવા માટે ખાસ કરીને કોઈ વિશેષ પ્રયોજન આ બજેટમાં હોય તો તે પણ જણાવશો. એકચ્યુઅલી નેહલભાઈ, હું પોતે જ આ ફિલ્ડ સાથે સંકળાયેલી છું તો આમાં એક્સપર્ટ બી છું, ન્યુટ્રિશન એક્સપર્ટ તરીકે. કુપોષણ સાથે આપણે ગવર્મેન્ટ આંગણવાડીમાં 9 વાગ્યાનું, 12 વાગ્યાનું અને 3 ભોજન તો આપે છે, પણ સમ ઓફ ધ ડાયટરી પેટર્ન્સ ઓફ ગુજરાત સ્ટેટ ઇટ સેલ્ફ એ પણ થોડું જે છે કે આપણું પ્રોટીન ઇન્ટેક ઓછું હોય છે. સોરી ટુ સે કે આપણે લોકો નોનવેજ નથી ખાતા, મેં નોનવેજને પ્રમોટ બી નથી કરવું, ભલે આપણે ઝીંગા માટે મીન્સ આજે નીતિનભાઈએ કીધું છે કે માછીમારનો જે વ્યવસાય છે એના માટે આપણે પૈસા આપે છે, પણ પ્રોટીન છે એ દાળ અને કઠોળમાંથી લેવામાં આવે છે. અને આપણે આજકાલ જેટલી ફાસ્ટ ફૂડની જે હેબિટ છે, એટલે જરૂર નથી કે કુપોષણ છે એ જેમની પાસે પૈસા નથી એ સ્તરોના લોકોમાં છે. એકચ્યુઅલી પૈસા તો બધા પાસે છે, કારણ કે આંગણવાડીમાં જ્યારે માતા પોતાના બાળકને મોકલે છે તો 10 રૂપિયાનું મારે બ્રાન્ડનું નામ નથી લેવું, નમકીનનું પેકેટ આપીને મોકલે છે, તો 10 × 30 કહી શકાય કે આપણી આ જે હેબિટ છે તેમાં આપણે વધારે ધ્યાન આપવું પડશે. બિલકુલ ડાભી સાહેબ, આપની પાસે મારે આવું છે, એક સીધો સવાલ છે કે કોંગ્રેસને આ વખતે જો વાત કરીએ તો બજેટમાં એવા કયા મુદ્દા છે કે જેમાં લાગે છે કે આમાં હજુ વધારે ભાર આપવાની જરૂર હતી? અમે એવું છે કે બજેટ એક સુંદર તક હોય છે દેશના કે રાજ્યના નાણાપ્રધાન પાસે, કે એ બજેટ દ્વારા જનરલ જે પબ્લિક છે એની સુખાકારીમાં વધારો કરી શકે બધી રીતની. દાખલા તરીકે એજ્યુકેશનની પણ અહીંયા વાત થઈ, હેલ્થની વાત કરી, રૂરલ ડેવલપમેન્ટની પણ વાત કરી, ઇન્ડસ્ટ્રીની સાહેબે વાત કરી, આ બધા ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થાય અને લોકોને એનો લાભ મળે એના માટેની કાંઈક એક્સરસાઇઝ હોય છે. પણ આપણે જોઈએ છીએ કે છેલ્લા 22 વર્ષથી ભાજપની જે સરકાર છે એનો એકદમ બિલકુલ ડિસ્મલ પરફોર્મન્સ કહેવાય મારી દૃષ્ટિએ. એટલા માટે કે કોઈ પણ બજેટની આજે તમે જુઓ, દાખલા તરીકે હેલ્થની જ વાત કરી તો હેલ્થમાં મોર્ટાલિટી રેટ ઓફ ચાઇલ્ડ એમાં આપણે દેશની અંદર 21મા નંબરે છીએ. એનો મતલબ કે શું, આપણા આપણી પરિસ્થિતિ કેટલી ગંભીર છે. એચડીઆઈની બેને વાત કરી તો એચડીઆઈમાં આપણે 11મા નંબરે છીએ. આપણે એમ કહીએ છીએ ગુજરાત વિકસિત વિકસિત, પણ કયું વિકસિત? એચડીઆઈમાં છે કે આપણે 11મા નંબરે છીએ. એટલે ઘણા બધા પેરામીટર્સ એવા છે. બેને શિક્ષણની વાત કરી, ઠીક છે, ઉપર દેખાવ બધી વાતોમાં સારી સારી વાતો કરે છે ભાજપ અને એમના નેતાઓ અને બીજા લોકો પણ વાતો કરતા હોય છે જે શહેરમાં રહે છે એ લોકો, કે ભાઈ શહેરનું જીવનધોરણ એગ્રી, શહેરમાં નોકરીની રોજગારીની તકોના કારણે જીવનધોરણ, પણ ગામડાઓની પરિસ્થિતિની વાત કરું હું તમને. આજે એમના બજેટના 15મા પાના ઉપર લખેલું છે કે 748 ગામડાઓમાં રોડ કે રસ્તા કે સડકો નથી. આ એમનું કન્ફેશન છે. આજે જો 22 વર્ષના શાસનમાં આ પરિસ્થિતિ હોય તો તમે એના વિકાસનું મોડેલ કેવી રીતે કહી શકો છો? એટલે આ બજેટની એક સુંદર તક એમણે જવા દીધી. એ જ રીતે શિક્ષણની વાત કરું તો કેન્દ્ર સરકારે અમુક વર્ષ પહેલાં કોઠારી કમિશનની સ્થાપના કરેલી અને કોઠારી કમિશને એવું રેકમેન્ડેશન કરેલું, એણે સમગ્રતયા દેશના લોકોની વસ્તીનો વધારો, એનામાં વિદ્યાર્થીઓમાં સંખ્યા, બાળકોની સંખ્યાનો વધારો કેવી રીતે થશે, આ તે બધું અંદાજ લગાવીને એક સાયન્ટિફિકલી એમણે એવું સજેસ્ટ કરેલું કે કોઈ પણ દેશ અથવા રાજ્ય શિક્ષણ પાછળ GDPના 6% એ ખર્ચે તો જે મેન્ટેન કરી શકે જે લેવલ છે એજ્યુકેશનનું એ. મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા 10 વર્ષનો જે બજેટ છે હું અભ્યાસ કર્યો છે એમાં 1.92% GDPના આપણે એજ્યુકેશન પાછળ વાપરીએ છીએ. એટલે આપ વિચારી શકો છો કે આ સરકાર ખાલી વાતો કરવામાં માને છે, કોઈ જાતનું એમને એક વિઝન નથી કે આગળ લોકોનું શું થશે. ગામડાઓના લોકોની વાત કરો, જો ગામડાની વાત કરું તો 2.75% ટોટલ બજેટના ગ્રામ વિકાસમાં વપરાય છે અને એમાંય વધારાનો વધારો ખર્ચો પાછો મહેસૂલમાં જતો રહે છે. એટલે મૂડી ખર્ચ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાહેબ વાત કરતા હતા એનો ખર્ચો 0.69% છે. હવે તમે વિચાર કરો કે ખેડૂતની આવક બમણી કરવાની તમે 2022ની વાત કરો છો અને તમે 0.69% જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવા માટે
ફાળવતા હોય એમાંય કેવી રીતે વપરાય છે એનો પણ હું તમને એક દાખલો આપું છું આગળ, મને જો સમય આપશો તો, કે એની અંદર પણ આ તમે 0.69માં શું તમે આપણે કરી શકવાના છીએ કે એમનો શું રોજગારી કે શું એની ઉન્નતિ થઈ શકશે ગામડાઓની. એક ખેલ કુંભની વાત કરી બેને, એનું હું તમને વાત કરું કે 316 કરોડ રૂપિયા એમણે ફાળવ્યા ગયા વર્ષે, બરાબર. ફક્ત 30 કરોડની એના ઇનામો અને સ્કોલરશીપની રકમ આપવા માટે એમણે 316 કરોડ ફાળવ્યા. અને હું આપને ઓથેન્ટિકલી કહેવા માગુ છું કે 179 કરોડ 179 કરોડ એમણે ફક્ત જાહેરાત, પ્રમોશન, ઉદ્ઘાટન અને પરચુરણ ખર્ચમાં વાપર્યું. તો આ રીતનું જો મોડલ હોય આપણું, ચલો બિલકુલ. એટલે એક એક બાબત આપણે કહી શકીએ ડાભી સાહેબ કે આ કેટલાક મુદ્દા છે કે જેમાં સરકારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. ફરી એકવાર આપની પાસે આવીશ વાસુદેવભાઈ પાસે. આપણે જે વાસુદેવભાઈ આપને એક સીધો મારે સવાલ એ પૂછવો છે કે કૃષિ ક્ષેત્રે પણ એવી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વર્ષે જે પ્રમાણે ચોમાસું નબળું હતું એટલે પાણીની સગવડની અછત હતી, ઢોરો માટે ઘાસચારાની પણ સમસ્યા હતી અને પાક જેટલો આપણે ધાર્યો તેટલો નથી ઉગ્યો, તો એવી કઈ રાહત છે જે કૃષિ ક્ષેત્ર માટે છે? એમણે જે કૃષિ ક્ષેત્ર માટે જે વાતો કરી છે એ અત્યાર સુધી જે એ લેગિંગ એક મહિનો જે ચાલે છે, એટલે જે એમને દેવાનું હતું મહિના પહેલાં એ વસ્તુ એમને દીધી નહીં, એને એટલે એને લેગને પૂરો કરવા માટે એમને પ્રયત્ન જરૂર કર્યો છે અને એ આવશ્યક પણ છે. એમને બાકીની જે કીધું છે આમાં કે અમે આ ખેડૂતોને આટલી સહાય આપી અને આટલું આપ્યું, આ ભારતીય જનતા પાર્ટી એટલે એ જે પ્રમાણે આંકડા બોલે છે એ ઘણી વખત તો આશ્ચર્યમાં નાખી દે છે કે એ ક્યાંથી કેવી રીતે આંકડા બોલે છે, કેવી રીતે ગણતરી કરે છે. એમની કોઈ ગણતરી હશે આપણે એવું નથી કહેતા, પણ એ બેસતા નથી. જેમ એમને કળા હશે ને એમની પાસે, હા, એના માટે તો એજન્સીઓ રોકાય છે. મને આજ બપોરે આજ વાત થઈ હતી કે ભાઈ એને ફૂલ ગુલાબી ચિત્ર પ્રેઝન્ટ કરવા માટે એજન્સીઓ રોકાય છે કે એને સારી રીતે પ્રેઝન્ટ કરી શકે. અને પ્રેઝન્ટેશન સારું થાય એમાં કંઈ ખોટું નથી, પણ એ જે રીતે ચાલે છે એ પ્રમાણે એમને જે હમણાં કીધા ને પર્સન્ટેજ કેટલા ટકા ફાળવે છે એજ્યુકેશનમાં જે ફળવાઈ રહ્યું છે અને એજ્યુકેશનમાં જે નંબરે આપણે ઊભા છીએ દેશમાં, શરમજનક વાત છે. પણ આપણે એજ્યુકેશનનું સારું ચિત્ર બતાવીએ. તમે સહાયકોની જે ભરતી કરી છે, મારી પાસે હું તમને કહું કે જે સરકારમાં જે નોકરી કરે છે ને એમાં 35%ની ગેપ છે. આઉટસોર્સિંગથી 15% લે છે, 20% આ પેલા સહાયકો છે. એટલે તમે સમજો 63% એવો સ્ટાફ છે કે જેને ખરેખર સરકારી કામ કરવાની આવડત છે અથવા તો ડેવલપ થયેલા એવા લોકો છે. 35 તો પેલી છે ને આ બધા બહારના છે. એટલે કુલ મળીને સરકારી તંત્ર જે રીતે ચાલી રહ્યું છે એ પણ એક સમસ્યા છે. અને એમને બાકી પશુધનમાં, બગાયત ખેતીમાં એ જે એમણે જે વાતો કરી છે કરે થાય, તો મેં એમ કીધું ને હમણાં જ કે બજેટમાં કેવું અને ખરેખર ક્યાં કેટલા રૂપિયા વપરાય છે અને એમાં કેટલું ઓલું થાય છે, એ જે જુલાઈ ઓગસ્ટમાં હિસાબો આવે ને એ વખતે ખબર પડે. આવીને આવી એક ડિબેટ તમે એ વખતે મેં સવારે કીધું કરવી જોઈએ કે ભાઈ આમને જે જે ટકા કીધા હતા અને જેટલા ફાયદા હતા એમાંથી ક્યાં કેટલા વાપર્યા. બિલકુલ વાસુદેવભાઈ, આપણે માનસીજી સાથે વાત કરીએ. માનસીજી, એક સીધો સવાલ મારે એ પૂછો છે, આપ પોતે શિક્ષિકા છો, જ્યારે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓને ઘટ પડતી હોય અને ત્યારે મહત્વની બાબત એ છે કે આજે ઘટ પડતી હોય અને ત્યારે શિક્ષક હોય નહીં અને એને કારણે આપણે જોઈએ છીએ કે દર 3 દિવસે 4 દિવસે એવું જોઈએ છે કે શાળાને ગામના જ લોકો તાળાબંધી કરી દે છે. હવે લાગે છે કે આ જે બજેટ છે તેનાથી એ તાળાબંધીનું પ્રમાણ ઘટશે 100%, કારણ કે જે તમે તાળાબંધી કહી રહ્યા છો એ અગર જુઓ તો એ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને માટે જે બી બજેટ બની રહ્યું છે એ દ્વારા વધુમાં વધુ સ્ટુડન્ટ્સને પૂરતા શિક્ષકો અને ખાલી પૂરતા નહીં પણ જે ક્વોલિફાઈડ ટીચર્સ છે એ મળી રહે એની પણ એ લોકોએ રજૂઆત કરી છે. એની સાથે અગર જોઈએ તો અગર તમે બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો જોશો તો એ પણ ખાસા નોંધનીય રીતે ઓછો થયો છે. બાળકોને પૂરતું પોષણવાળું ખોરાક એમને શાળામાં મળી રહે એની પણ ખાસ જોયું છે. મહિલા તરીકે એક બીજું કહીશ કે જે આશા વર્કરની બહેનો છે, એ સિવાય આંગણવાડીની બહેનો છે, તેડાઘરની બહેનો છે, એમના પગારમાં એમનું જે સેલરી છે એમાં પણ એક નોંધનીય વધારો કર્યો છે, જે એક મહિલા તરીકે એક રિયલી સરાહનીય છે. અને જે રીતે શ્રદ્ધાબેને કહ્યું કે ભાઈ એક વિધવા માટે જ્યારે એમનો પુત્ર કે 18 વર્ષનો થઈ જાય છે પછી શું, તો એ પછી પણ જે એમનું પેન્શન ચાલુ રહેશે એ ખરેખર એક સરકારે એક ટેકો પૂરો પાડ્યો છે મહિલાઓ માટે, એવું ચોક્કસથી કહી શકાય. વિધવા મહિલા બહેનોની આપણે વાત કરીએ. આગળ આપણે જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજ મુદ્દે, સરજુજી આપની પાસે આવું છે,
એક બાબત મારે એ જાણવી છે કે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાસ કરીને શું ભાર આપવામાં આવ્યો છે, કેવા એવા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે? જો સૌથી પહેલાં જે પટવારી સાહેબે વાત કરી કે અર્બન ડેવલપમેન્ટમાં સૌથી વધારે અનુકૂળતા રાખવાની હોય છે રોડ અને રસ્તાની, આટલા બધા હાઇવેઝ અને અંડર કેનાલ્સ એની જે વાત કરી એ સૌથી મોટી વાત છે. આ છે આપણે વાત કરી છીએ અર્બન ડેવલપમેન્ટની. બીજું અર્બન પ્રસમ, માણસનો સૌથી મોટો પ્રશ્ન શું છે? આજે હું ઘરેથી નીકળું ત્યારે મને સૌથી વધારે શાંતિ જોઈએ છે કે મારા ઘરે શાંતિ હોવી જોઈએ. સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને ભાવનગર આ ચારેય પ્રદેશો બહુ મોટા એક દુષ્કાળ અથવા પાણીની તંગીનો સામનો કરવાના હતા. એ અર્બન ડેવલપમેન્ટમાં આજે જે જાહેરાત થઈ છે એમાં સૌથી વધારે સરસ જે સમાચાર મળ્યા કે સીધે સીધું પાણી આ ટૂંકા જ સમયમાં, એટલે કે આ ઉનાળા પહેલાં દરેક શહેરો છે, આ ચાર મોટા શહેરો છે સૌરાષ્ટ્રના અને જેનો સૌથી મોટો પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ રહ્યો છે. ચોથો પ્રશ્ન એમણે જે આપ્યો છે એ લાઇટનો છે. હવે ભલે સોલાર એનર્જી છે, એ સોલાર એનર્જી કાંઈ તરત અમલમાં નથી આવવાની, પણ આવડો મોટો પ્લાન્ટ જ્યારે એ ધોલેરામાં નાખી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રને બે ફાયદા થયા. હમણાં જ જે રોરો ફેરી સર્વિસ કરી, ભલે બજેટનો ભાટ નથી પણ કરી છે તો આ જ સરકારે હમણાં જ કરી છે, એ રોરો ફેરી સર્વિસનું જે આ એક સફળ મોડેલ મૂક્યું એને કારણે કંડલા મુંદ્રા, તમે જો બહુ વર્ષો પહેલાંની જ્યારે કહેવત સાંભળી હોય, લંકાની લાડી ને ઘોઘાનો વર, ઘોઘા એટલે કે જ્યાંથી આ ફેરી સર્વિસ શરૂ કરી છે ત્યાંથી વાહનો લંકા સુધી જતા, અને લંકાનો રાજા ખરેખર ઘોઘાનો ટ્રાન્સફર થયેલો માણસ હતો વિજય વર્મા. સો આ સૌરાષ્ટ્રના કોસ્ટલ લાઇનને છેક ચેન્નઈ સુધી અને છેક કેરળ સુધી આ આખી દરિયાઈ પટ્ટીને હવે આ રોરો ફેરી સર્વિસથી કરવા માટેની જે થોડી ઘણી જોગવાઈ ભલે બજેટમાં આપી જેને સી રૂટ કહેવાય, બિલકુલ એ બી બહુ અગત્યનું છે કારણ કે એને કારણે બી અર્બન ડેવલપમેન્ટ. બિલકુલ, આ મુદ્દે ફરી એકવાર આપની પાસે આવીશ, આગળ આપણે દીપાજી સાથે વાત કરીશું. અને મહત્વની બાબત એ પણ છે કે ગુજરાતનો 1600 કિલોમીટર જે લાંબો દરિયા કિનારો છે તો તેનો પણ મેક્સિમમ યુટિલાઇઝેશન થાય તેવો એક પ્રયાસ આ સરકારનો રહ્યો છે. દીપાજી આપની પાસે આવું છે, એક સીધો સવાલ પૂછવો છે. આ વખતે જે ઓવરઓલ ડેવલપમેન્ટની પ્લાનની વાત કરવામાં આવી છે, જુદા જુદા પ્રોજેક્ટ્સ લાવવામાં આવ્યા છે, ખેતીના કેટલાક પ્રશ્નો હતા, જળ વ્યવસ્થાપનના પ્રશ્નો હતા, ઇન્ડસ્ટ્રીના કેટલાક પ્રશ્નો હતા, ઓવરઓલ જો વાત કરવામાં આવે અને મહિલા સુરક્ષા પણ આજે પણ ભલે આપણે કહીએ છીએ અમદાવાદ જેવા શહેરો છે, અન્ય કેટલાક શહેરો છે કે જ્યાં રાત્રે પણ મહિલા છે તે બે રોકટોક હરીફરી શકે છે, એટલે આ સિદ્ધિ આપણે ચોક્કસ બિરદાવવી જોઈએ. પણ આજે પણ ગુજરાતના એવા કેટલાક વિસ્તાર છે કે જ્યાં મહિલા સલામતીને પણ પ્રાયોરિટી આપવાની જરૂર છે, તો આ સર્વાંગીણ દ્રષ્ટિએ આપ બજેટને કેવું માનો છો? ઓવરઓલ દ્રષ્ટિએ જોઈએ તો નેહલભાઈ, બજેટ ઇઝ ઓવરઓલ બેસ્ટ, બીકોઝ એવરી કોઈ પણ ક્લાસનો વર્ગ હોય, કોઈ પણ માણસ હોય, એ બધાને આવરીને બજેટ બનાવવામાં આવ્યું છે. સો બજેટ ઇઝ ગુડ એટ ઓવરઓલ, બટ સ્ટીલ સમથિંગ કરી શકતા હતા જે કદાચ મે બી આ 4 મહિનાનું બજેટ છે, લેખાનુદાન છે, એટલે આપણે વધારે એક્સપેક્ટેશન પણ ગવર્મેન્ટ પાસેથી ના રાખી શકીએ, બટ તો બી ઘણા બધા પાસાઓ છે જેને આવરી લેવામાં આવ્યા છે, લાઈક સ્ત્રીઓ માટે મા વાત્સલ્ય યોજના છે, પછી આંગણવાડી વર્કરો માટેનું છે, મહિલા પેન્શન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો 2000 કરોડનો ખર્ચ ફાળવ્યો છે માર્ગ અને મકાન માટે, ખાલી 6000 કરોડ બજેટમાં અલગથી ફાળવ્યા છે ખાલી પહેલાં ફાટક રહિત ગુજરાત બનાવવા માટે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ઓવરઓલ સારું છે, ડેવલપમેન્ટના ઘણા બધા પ્રોજેક્ટ છે જે આ બજેટમાં આપણને જોવા મળ્યા છે, પણ જે એક સારી બાબત એ પણ છે કે શ્રમિકો માટે જે 10 રૂપિયામાં રાહત દરે તેઓને ભોજન પૂરું પાડવામાં આવે છે ખરેખર સારી યોજના છે. પણ તાજેતરમાં હું જ્યારે તમિલનાડુ ગયો હતો ને ત્યાં જે અમ્મા પ્રોજેક્ટ અંતર્ગત તમામ લોકો આ જ રીતે રાહત દરે ત્યાં જો ભોજન લઈ શકતા હોય તો શું રાજ્ય સરકારે એવું આપણે ના વિચારી શકીએ કે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય અને તેને ટોકન દરે રાહત દરે આ પ્રમાણે ભોજન મળી શકે? અને એવા બીજા GIDC માં કયા કયા સુધારા લાવવા જરૂરી છે કે જેથી શ્રમિકોને કામ કરવા માટે પ્રોત્સાહન મળે? GIDC માં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીને મેક્સિમમ જો પ્રશ્ન આવતો હોય તો MSME ઇન્ડસ્ટ્રીને નોન યુટિલાઇઝેશન ચાર્જિસ એક લેવામાં આવે છે અને નો યુઝ પેનલ્ટી લેવામાં આવે છે. એ ખૂબ જ અઘરી પડે છે કોઈપણ ઇન્ડસ્ટ્રીને આજે ચૂકવવા માટે. આજે કોઈપણ કારણસર ઇન્ડસ્ટ્રી બંધ થઈ અને ચાલુ કરવામાં જો 2 વર્ષ થાય એને ધારો કે, તો GIDC માં નોન યુટિલાઇઝેશન ચાર્જિસ અને NU પેનલ્ટીઝ ચાર્જ કરવામાં આવે છે. એ MSME માટે ખૂબ જ મરણતોલ છે, એટલે આને માટે અમે રજૂઆત કરી છે. ચોક્કસ સાણંદમાં એ લોકોએ એક અંડરટેકિંગ, કારણ કે કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટમાં,
એટલે અન્ડરટેકિંગ પ્રમાણે એને કોઈ પૈસા ભરવાના નહીં, પણ જો કોર્ટનો ચુકાદો ઇન્ડસ્ટ્રીની વિરુદ્ધ આવશે તો એને વ્યાજ સાથે ભરવાના રહેશે. પણ એમએસએમઈની જે આ જમીનનો પ્રોબ્લેમ છે એને લીધે હવે ઘણા લોકો જીઆઈડીસીની જમીનની જગ્યાએ પ્રાઇવેટ લેન્ડ લઈને એમાં ઇન્ડસ્ટ્રી કરવાનું વધુ યોગ્ય સમજે છે. આ એક જીઆઈડીસીના પોલિસીમાં સુધારો લાવવા માટે ખૂબ જ જરૂર છે. હું માનું છું કે આની રજૂઆતો પણ ચેમ્બર તરફથી અમે કરેલી છે, બીજા એસોસિએશનો પણ કરી રહ્યા છે કે કોઈપણ હિસાબે નોન યુટિલાઇઝેશન ચાર્જ, કારણ કે ઇન્ડસ્ટ્રીવાળા જમીન ધંધો કરવા માટે નથી લેતા, પણ અમુક કારણોસર જ્યારે ઇન્ડસ્ટ્રી ના ચાલી કે એને એક્સપાન્શન માટે જમીન લઈ રાખી છે બાજુમાં જ એડજસ્ટ હોય તો એના ઉપર આ નોન યુટિલાઇઝેશન ચાર્જિસ ના લેવા જોઈએ. બીજું ઇમ્પેક્ટ ફી પણ અત્યારના, કારણ કે ફેક્ટરીઓ અત્યારના જે જૂની બનેલી છે તો એના પ્લાન મંજૂર કરવામાં પણ તકલીફ જીઆઈડીસીમાં છે, એટલે એ પણ એક બહુ અગત્યનો મુદ્દો છે. એને માટે પણ અમે રજૂઆતો કરી છે. અને પાવર એ ખૂબ જ મોંઘો થતો જાય છે, એને માટે પણ અમારી રજૂઆતો છે. અત્યારના 7 રૂપિયા 60 પૈસા પર યુનિટ પાવર ઇન્ડસ્ટ્રીને મળી રહ્યો છે જીબી જો, અને ટોરેન્ટ 8 રૂપિયા 66 પૈસે પાવર આપે છે. એટલે આ પણ એક ખૂબ જ ગંભીર છે, અને આ ત્રણેય વસ્તુ ઇન્ડસ્ટ્રીના બેઝિક રો મટીરિયલ જેમ ગણાય, એટલે આને માટે અમારી રજૂઆતો ગવર્મેન્ટ ચોક્કસ આને સાંભળે પણ છે, સમજે પણ છે. પણ એમાં પણ ધીરે ધીરે હમણાં જ 12 ડિસેમ્બરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 12 જાહેરાતો કરી, 6 પર્યાવરણની અને 6 જીઆઈડીસી લગતી, એનાથી ઘણી બધી રાહત ઇન્ડસ્ટ્રીને મળી છે. પણ દરેક વસ્તુ અમે પણ માનીએ છીએ કે સામટી ના પતે, એટલે અમારી જે રજૂઆતો છે એ ગવર્મેન્ટ સાંભળે છે. અને ખાસ કરીને જે આ વખતે ડીપ સી ડિસ્ચાર્જનું જે એમણે નક્કી કર્યું અને ડિસેલિનેશન સી વોટરને પીવાનું પાણી કરી અને ઇન્ડસ્ટ્રી તેમજ પીવાના પાણી માટે મળશે, એ બે બહુ મોટા એમણે પગલાં લીધા છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણે બધા જ વરસાદ ઉપર નભતા રાજ્યો છીએ. જો ડિસેલિનેશન પ્લાન્ટ ચાલુ થઈ જાય, જેમ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આખું દરિયાનું પાણી ડિસેલિન કરી અને ઇન્ડસ્ટ્રી ચલાવે છે, તો આ ડિસેલિનાઇઝેશન પ્લાન્ટ છે તો એને લીધે ઇન્ડસ્ટ્રી, ધારો કે સુએજનું પાણી છે, ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 900 MLD પાણી સુએજ નદીમાં ઠાલવે છે સાબરમતીમાં, તો આને જો રીયુઝ કરવા માટે ઇન્ડસ્ટ્રીને ટ્રીટ કરીને આપો તો એટલું અંડરગ્રાઉન્ડ વોટર ડ્રો કરવાનું બંધ થશે, જેથી પાણીના સ્તર ઊંચા આવશે અને આવી જ્યારે પણ પાણીની અછતને લીધે આપણા પ્રોબ્લેમ છે એ ઘણા દૂર થશે. એટલે હું માનું છું કે કોઈ પણ વસ્તુ નવી શરૂ થાય તો 2-3 વર્ષ એની રાહ જોવી જ પડે, પણ હું માનું છું કે 3 વર્ષને માટેનું જે આ દીર્ઘ દ્રષ્ટિનું બજેટ છે અને એનાથી હું માનું છું ઇન્ડસ્ટ્રી, સોશિયલ લાઈફ, આપણી ઇકોનોમી, દરેકને આમાંથી બેનિફિટ મળવાનું છે. બિલકુલ, એટલે દર્શક મિત્રો, આ મહત્વની બાબત એ છે કે એક સર્વાંગીણ પ્રયાસ કરવામાં આવ્યો છે, એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેથી તમામ વર્ગ, તમામ જાતિ, તમામ ધર્મ, તમામ વિસ્તાર, ઇન્ડસ્ટ્રીથી લઈને તમામ જે વર્ગ છે તેને એક પ્રકારે રાહત કહી શકાય તેવું બજેટ આપવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે પાણીની તંગી હતી ત્યારે ખરા સમયે આપણે કહીએ કે જે પાણી તળાવમાં છોડવામાં આવશે આ પણ એક રાહતના સમાચાર છે. તો સાથે જ કચ્છની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ કે પછી ઉત્તર ગુજરાતથી લઈને છેક દક્ષિણ સુધી જે પહોંચવાની, જે રીચ પહોંચે તેનો જે પ્રયાસ કર્યો છે નીતિનભાઈ પટેલ દ્વારા, અને તેને લગભગ કહી શકાય, કારણ કે જે પ્રમાણે અહીંયા જે મહાનુભાવો આવ્યા છે તેમના મોટાભાગના લોકોએ તે આ બજેટ છે તેના વખાણ કર્યા છે, અને એ બાબત બહુ સ્પષ્ટ છે કે જે પ્રમાણે આ જે બાબત છે તેને લઈને જો વાત કરવામાં આવે તો એક બાબત ચોક્કસ છે કે ગુજરાતનો જે વિકાસ છે, જે GDP છે અને જે નિકાસ આપણે સતત કરીએ છીએ તેમાં વધારો થાય તેવું બજેટ છે તેવું મોટાભાગના લોકોનું અહીંયા માનવું છે. તો આપ તમામ મહાનુભાવો આ ચર્ચામાં જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મંતવ્યની મહા ચર્ચામાં આજનો આપણો આ વિષય હતો, અને આ વિષયમાં જે પ્રમાણે આપણે વાત કરી ત્યારે એક બાબત આપણે ચોક્કસથી આશા રાખીએ છીએ કે ગુજરાતની પ્રગતિ 1960થી જે આપણે જોઈ રહ્યા છીએ તે આગળ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તેવી જ આપણા સૌની શુભકામના. નમસ્કાર.